નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું, જેમાં છે સ્વાધ્યાય 9.1. મિત્રો, આપણે આગળના વિડિયોમાં થિયરી જોઈ ગયા હતા, જેમાં આપણે અમુક થિયરી જોઈ ગયા હતા. હવે આપણે સ્વાધ્યાય 9.1 નો અભ્યાસ કરીશું, પણ તે પહેલા થોડું હજી સમજી લઈએ કે સમય સંખ્યાઓની સરખામણી. તો હવે તમારે જે બે સમય સંખ્યા હોય એની સરખામણી કરવી છે, મતલબ કઈ સમય સંખ્યા મોટી છે કે કઈ સમય સંખ્યા નાની છે, તો એ સરખામણી કરવા માટે તમને ખબર છે, તમે ધોરણ 6 માં અપૂર્ણાંક સંખ્યાઓ શીખી ગયા, તો તમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા કેવી રીતે દેખાય છે સરખી. કેવી રીતે? તો કે અપૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદ હોય, સમય સંખ્યામાં પણ શું હોય? અંશ અને છેદ હોય. તો એના આધારે તમે કઈ રીતે નક્કી કરી શકશો સમય સંખ્યાની સરખામણી કરવા માટે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો એની ત્રણ રીત છે, કાં તો બંને છેદ સરખા હોવા જોઈએ, કાં તો બંને અંશ સરખા હોવા જોઈએ, અને કાં તો ચોકડી ગુણાકારની મદદથી આપણે ધોરણ 6 માં કરતા. તો એના આધારે આપણે અહીંયા પણ કરીશું. તો જ્યારે આપણે સંખ્યાની સરખામણી કરવાની થશે ત્યારે હું તમને કહીશ કે આ અંશ છેદ થી આ રીતે થાય, અંશ થી આ રીતે થાય, અને ચોકડી ગુણાકારથી આ રીતે. ને ત્યાર પછી હજી એક થિયરી છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. તો આપણે અત્યારે એક દાખલાનો અભ્યાસ કરવાનો છે, તો દાખલો હું તમને સમજાવી દઉં. થિયરી જે છે એ જ દાખલો છે. તો હવે આપણે સ્વાધ્યાય 9.1 નો અભ્યાસ કરીએ. તો બધા મિત્રો પાઠ્યપુસ્તક નોટબુક અને પેન કાઢી સાથે લખતા જાઓ અને સમજતા જાઓ. જો જે સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1, તો કે નીચે જે રકમ આપેલી છે સમય સંખ્યા, એની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા લખવાની છે. એટલે કે આ બે ની વચ્ચે જેટલી સંખ્યા આવે એ લખવાની છે. કઈ? પાંચ સમય સંખ્યા. તો હવે જો તમને 1 અને 0 ઓમ તમે જોવો તો પૂર્ણાંક સંખ્યાઓ છે ને, -1 છે અને 0 છે, આ બે વચ્ચે કઈ આપણે પૂર્ણાંક સંખ્યા લખી શકી નહીં, પણ આ બે ની વચ્ચે સમય સંખ્યા છે અસંખ્ય હોય. કેટલી હોય? 1 અને 0 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય. તો હવે જો જે કઈ રીતે હું લખું છું વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા, તો હું -1 ને 1 આમ લખી શકું, -1/1. કેમ? મારે એક સમય સંખ્યા બનાવી છે વિના છેદમાં ક્યુ સ્વરૂપ વાળી, એટલે કે અંશ અને છેદ સ્વરૂપ વાળી બનાવી છે, તો -1/1 લખી શકું. હા, 0 ને હું 0/1 લખી શકું કે ન લખી શકું? લખી શકું. તો આપણે લખ્યા. હવે જોવો, જો જ્યારે તમે બે સમય સંખ્યા વચ્ચે ની સમય સંખ્યા ગોતતા હોય, શોધતા હોય, ત્યારે બંનેનો છેદ સરખો કરવાનો, છેદ સરખો કરી અને મોટો કરવાનો. કેમ? તો હવે હું તમને સમજાવું. આનો છેદ આપણે જો પાંચ સમય સંખ્યા ગોતવાની છે, તો બે અંશ વચ્ચે પાંચ સંખ્યા જેટલો તફાવત હોવો જોઈએ, પણ આપણે શું કરશું, એને 10 વડે ગુણી લઈએ. નીચે 10 વડે ગુણો તો ઉપર કેટલા વડે ગુણીશ? 10 વડે. તો -10/10. હવે જો છેદ કાઢતા ને નંબર એક પાછું -1/1 જ આવશે, 10 તો શું કાઢ્યું? -1. આવી ગયું, એટલે છેદ કાઢવાના નથી. અહીંયા 10 છે, આને 10 કરતા કેટલા વડે ગુણવા પડે? 10 વડે. તો 0×10 1×10, તો 0/10. 0×10 એટલે 0 થાય, 1×10 એટલે 10 થાય. તો હવે જોજો, હવે તમને આ બે વચ્ચે સમય સંખ્યા મળે કઈ? તો કે -10 કરતા મોટી કોણ હોય અને 0 કરતા નાની. તો -10 પછી શું આવે? 11 નો આવે. કેમ? માઇનસ છે, સંખ્યા રેખામાં માઇનસ હોય તો ઊંધું આલવાનું. તો -10 છે, તો -10 પછી શું આવે? 9. 9 પછી 8. 8 પછી 7, 6, 5, 4, એવી રીતે ક્રમશઃ આવતું જાય. તો -1 અને 0 વચ્ચેની -1 અને 0 વચ્ચેની સમય સંખ્યાઓ કઈ છે? -10 વાળી નહીં લખવાની, એના પછી આનાથી મોટી કઈ હોય? -9/10, -8/10. જો 5 લખવાની છે, -7/10, -6/10. કેટલી થાય? 4 થાય. -5/10 છે. તો આપણે વચ્ચેની પાંચ સમય સંખ્યા એને શોધી દીધી. જો હજી લખી નાખો કે -4/10, 3/10,
પણ 5 કીધી તો આપણે 5 લઈ લીધી તો હવે તમને સમજાણો કે છેદ સરખા હતા તોય મે કેમ મોટા કર્યા જો મોટા ન કર્યા હોત તો આ 1 અને 0 છે તો વચ્ચે કોઈ આપણને સમય સંખ્યા દેખાતા જ નહીં હોય અસંખ્ય પણ આપણને દેખાય નહીં એટલે છેદ મોટા કર્યા તો વચ્ચે 9 સમય સંખ્યા દેખાય કેટલી 9 9 8 7 6 5 4 3 2 1 સુધી પણ એમાંથી આપણે લખવાની કેટલી છે 5 ચાલો એવી જ રીતે આમ -2 ને હું શું લખી શકું -2 ના છેદમાં 1 લખી શકું અને માઈ બરાબર આને પણ આપણે 10 વડે ગુણી દઈ એવું જરૂરી નથી 10 વડે ગુણવા જો 5 વડે ગુણો ને આયા હે તો વચ્ચે સમય સંખ્યા મળશે પણ તમારે જોઈ છે કેટલી 5 તો 5 નહીં મળે તો હવે પાછો તમારો છેદ મોટો કરવા જવો પડે એટલે પહેલી જ વારમાં જો આપણે છેદ મોટો કરી દઈએ તો આપણને કાઈ પછી ઓલું રહે નહીં જો તમે માની લો તો તમે આ 5 કર્યા તો ઉપર શું આવે -5 ના છેદમાં 5 અને 0 ના છેદમાં 5 તો વધે કેટલી -4 -3 -2 અને -1 ચાર જ સમય સંખ્યા વધે આપણે લખવી હતી કેટલી 5 એટલે પહેલી જ વારે આપણે છેદ મોટો કરી દઈએ તો -2 * 10 2 ધાન 20 20 ના છેદમાં 10 -1 ને હું -1 ના છેદમાં 1 લખી શકું હવે જો અહીંયા છેદ કર્યો એ છેદ આને ભરવા તો -1 * 10 1 * 10 તો -10 ના છેદમાં 10 હવે તમને આ બે વચ્ચે સમય સંખ્યા મળે કઈ -20 પછી 20 કરતા મોટી સંખ્યા 19 જો 21 નો લખતા માઇનસ માં ઊંડું હોય આપણે કીધું તું છઠ્ઠા ધોરણને -19 -18 -17 -16 એવી રીતે હવે લખી કે -2 અને -1 વચ્ચેની આ વચ્ચેની સમય સંખ્યા લખી તો વચ્ચેની સમય સંખ્યાઓ અથવા તો વચ્ચે આવતી સમય સંખ્યાઓ -20 પછીથી લખતા જાવ -19 છેદ બધાયમાં સરખો રાખો -19 ના છેદમાં 10 -18 ના છેદમાં 10 -17 ના છેદમાં 10 -16 ના છેદમાં 10 અને -15 ના છેદમાં 10 છે 5 લખી નાખી વધારાની લખો તો પણ ચાલે તો ચાલો આ બે દાખલા સરખા હવે આ બે દાખલા લઈએ છેદ એમ જ કરવાનું છે જ પણ અહીંયા છેદ આપેલા છે તો એના આધારે આપણે ગણશું -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 બે તમને સમય સંખ્યા આપેલી છે તો હવે જો અહીંયા 1 હતા તો તમને છેદ આસાનીથી તમે સરખા કરી શકો અહીંયા 5 છે અહીંયા 3 છે હવે તમે કહેશો કે આ બેને છેદ સરખા કરવા હોય તો બંનેને 1 ને 3 વડે અને 5 વડે તો 15 આવશે તો 15 આવશે તો આપણને વચ્ચે મળી જશે પણ ના એવું હોય નહીં મળે પણ કેટલી સંખ્યા મળે ઓછી મળે આપણે 5 જોતી હોય તો 5 મળે નહીં એટલા માટે આ બેને શું કરી 5 કરી 15 15 થઈ ગયા આ બેનો ગુણાકાર હવે 15 તો 30 કરો તો જો 15 ચોક 60 કરો તો જો પણ આપણે હે ને એવું 30 કરીને વળી પાછો દાખલો ફરીથી કરો એના કરતા 60 કરી છેદ મોટો જ કરી દેવો પહેલી જ વાત એટલે 5 ની જગ્યાએ જો 10 માંગે ને તોય આપણને વાંધો આવે નહીં તો 5 તરી 15 15 ચોક 60 આનો આપણે છેદ 2 નો છેદ કેટલો કરવો છે 60 તો ચાલો -4 5 5 ને હું કેટલા વડે ગુણીશ ત્યારે 60 થશે તો 60 ભાગ્યા 5 કરી નાખો તો 12 આવશે કેટલા તો 12 5 60 નીચે 12 વડે ગુણો તો ઉપર પણ કેટલા વડે ગુણો 12 12 6 48 માઈનસ ના માઈનસ 12 5 60 ચાલો આ થઈ ગઈ 3 ને હું કેટલા વડે ગુણો ત્યારે 60 થશે તો 20 વડે ગુણો ત્યારે 20 વડે તો 20 તરી 60 નીચે 20 વડે નીચે 20 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે 20 વડે 20 2 40 20 તરી 60 છેદ ઉડાડતાને નંબર ઓળવી આવી જશે ચાલો 48 અને 40 જો આપણે 60 લસા કર્યો જોઈ છે કે 5 પણ આપણને આમાંથી 5 મળી જશે પણ આવો મોટો છેદ કર્યો તો આપણને મળશે કેટલી અંદરની 7 જો 40 થી 48 એટલે કે 41 42 43 44 45 46 47 આ છેદ મોટો કર્યો ત્યારે માંડ આપણને 7
सात समय संख्या मैं पर आपने पांच जो है वांधो आवशे नहीं तो आपने लखी के माइनस चार ना छेद में पांच अने माइनस बे ना छेद में त्रण वच्चे नी समय संख्या चलो 48 48 પછી શું આવે માઈનસ 47 47 ના છેદ માં 60 46 ના છેદ માં 60 માઈનસ 45 ના છેદ માં 60 44 ના છેદ માં 60 અને 43 ના છેદ માં 60 છે 5 લખી નાખી આમાં જેવું એવું એવું કે આમાં કરવાનું ચાલો માઈનસ 1 ના છેદ માં 2 અને 2 ના છેદ માં 3 હવે શું કરશો છેદ મોટો કરવા તો કે પેલા 2 અને 3 નો ગુણાકાર કરી નાખો 2 દરી 6 હવે જો આને 60 કરો તો પણ ચાલે 6 દાન 60 6 6 છે તો 18 કરો તો નહીં થાય પણ 36 કરો તો થાશે 6 6 36 ચાલો 36 કરી તો 2 ગુણ્યા 2 ને કેટલા વડે ગુણું કે 36 થાશે 18 નીચે 18 વડે ગુણું તો મારે ઉપર 18 વડે ગુણવા જ પડે તો 18 ના છેદ માં 36 અહીંયા 2 ના છેદ માં 3 છે તો 2 ના છેદ માં 3 ને કેટલા વડે ગુણું ત્યારે 36 થાય તો 12 12 તરી 36 તો 24 ના છેદ માં 36 જો જે 18 ને 6 24 આમાં માંડ આપણને 5 મળશે 36 છેદ કર્યો ત્યારે આપણને આમાં 5 મળશે કઈ 19 19 20 અહીંયા માઈનસ છે તો માઈનસ માઈનસ અહીંયા માઈનસ હોય તો આપણે માઈનસ લગાવવા પડે તેમાં અહીંયા લખાયેલા છે તો 19 28 થી 36 સુધી આપણે લખવા પડે તો લખો જો 18 થી 36 સુધી તો તમે આપણે લખીએ કે માઈનસ 1 ના છેદ માં 2 અને 2 ના છેદ માં 3 વચ્ચે આવતી સમય સંખ્યા ઠીક કે માઈનસ 18 પછી શું આવે માઈનસ 19 ના છેદ માં 36 માઈનસ 18 ના છેદ માં 36 માઈનસ 17 ના છેદ માં 36 માઈનસ 15 16 ના છેદ માં 36 કેટલે 4 અને માઈનસ 15 ના છેદ માં 36 છે અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે જો આપણે છેદ ન કરો તો પણ ચાલે માઈનસ પ્લસ હોય તો પણ આપણે છેદ મોટો કર્યો છે તો આમાં તો ઘણી બધી આપણને મળે છે 23 અને 17 ઘણી બધી આપણને મળે છે પણ આપણે 5 લખવાની છે તો આપણે લખ્યું કે માઈનસ 1 ના છેદ માં 2 અને 2 ના છેદ માં 3 વચ્ચે આવતી સમય સંખ્યા 19 18 17 16 અને 15 છે તો ચાલો આ દાખલો સમજાઈ ગયો શું કરવાનું હતું છેદ સરખા કરી અને મોટો કરી નાખવાનો અહીંયા છેદ સરખા ન હોય તો ઈ બે નો ગુણાકાર કરી અને મોટો છેદ કરી જેથી આપણને વચ્ચેની પાંચ સમય સંખ્યા મળી જાય બાકી ચારે ચાર દાખલા સરખા છે ચાલો હવે આ છે કે નીચે જે પેટર્ન આપેલી છે એમાં બીજી ચાર સમય સંખ્યાઓ લખવાની છે તો આ એક પેટર્ન છે તો પહેલા તો એ પેટર્ન શું છે એ આપણે ગોતવાની છે તો અહીંયા જો 3 છે 3 માંથી શું થયું 6 3 ને 2 વડે ગુણ્યા તો 6 થયા 3 માંથી શું થયું 9 3 વડે ગુણ્યા તો 9 કે આને 2 વડે ગુણ્યા આને 3 વડે ગુણ્યા 4 વડે ગુણ્યા તો આવી રીતે શું આવ્યું તો કે પહેલી સંખ્યાને 2 વડે ગુણ્યા બીજી સંખ્યાને 3 વડે ત્રીજી સંખ્યાને 4 વડે હવે અહીંનું પદ જોતું હોય તો કેટલા વડે ગુણવા પડે 5 વડે એના પછી જોતું હોય તો 6 વડે એમ તમને ચાર સમય સંખ્યા કીધી છે તો આપણે ચાર સુધી લઈ જશું જો આઠ કીધી હોત તો આપણે ક્યાં સુધી લઈ જત 8 સુધી એટલે કે જ્યાં સુધી આપણને ચાર સંખ્યા ન મળે ત્યાં સુધી આપણે તે 2 3 4 પછી 5 વડે ગુણીશું 6 વડે ગુણીશું અને 7 8 વડે ગુણીશું તો એના માટે શું કરવું પડશે આપણે લખી કે આ પેટર્ન ની વધુ ચાર સમય સંખ્યા શું થશે માઇનસ 3 ના છેદ માં 5 છે અહીંયા કેટલા વડે ગુણ્યો ડાયરેક્ટ લખી નાખી છે આપણે નકર અહીંયા કેટલા વડે ગુણ્યા છે એને 4 વડે ગુણ્યા છે તો 4 પછી કેટલા વડે ગુણવા પડે 5 વડે તો હવે 5 વડે આપણે ગુણી નકર તમારે આમ કરવું પડે કે માઇનસ 9 ગુણ્યા 5 છેદ માં 5 ગુણ્યા 5 તો 15 ના છેદ માં 25
પણ આપણે ડાયરેક્ટ જ ગુણાકાર કરી નાખી આને 5 વડે ગુણો -3 × 5 = 15 આને 5 વડે ગુણો 25 ચાલો આના પછી ની એક મળી ગઈ આપણને 5 વડે ગુણ્યા 5 25 શું આવે 6 અને 6 વડે ગુણો 3 6 18 અને 6 વડે ગુણો 5 6 30 6 6 પછી કેટલા વડે ગુણવાના 7 વડે 3 7 21 5 7 35 7 પછી 8 વડે 3 8 24 8 5 40 છે તો આપણે કહી દીધું કે પેટર્નની વધુ ચાર સમય સંખ્યા આ ચાર છે આપણે ચાર કીધી એટલે આપણે કહીશું શું આમાં તો કે પહેલા તો પેટર્ન હોય પેટર્ન શું છે કઈ રીતે છે એના આધારે આપણે ચાર લઈ કે આ બધામાં આપણે એ જ કરવાનું છે જો 3 આવી છે બીજી ચાર લખવાની છે તો પહેલા પેટર્ન ગોતી લો 1 છે -1 છે એને 2 વડે ગુણ્યા તો 2 થયા એને 3 વડે ગુણ્યા તો 3 થયા તો નીચે 4 2 8 4 4 12 એટલે કે 2 અને 3 વડે ગુણ્યા છે તો હવે આપણે આગળની પેટર્ન લખશું તો કેટલા વડે ગુણશે 4 હવે ડાયરેક્ટ લખી નાખી કે વધુ ચાર સમય સંખ્યાઓ કઈ કઈ છે લખો જો તો 1 ને 3 વડે એટલે કે 3 વડે ગુણી નાખ્યા તો 3 પછી કેનો વારો આવે 4 નો તો આ આ આ પદને આપણે 4 વડે ગુણી તો -1 ને 4 વડે ગુણો 4 4 ને 4 વડે ગુણો 16 4 વડે ગુણ્યા પછી કેટલા આવે 5 તો -1 ને 5 વડે ગુણો 5 -5 4 ને 5 વડે ગુણો 20 5 પછી 6 વડે ગુણવાના છે તો ગુણો 6 4 6 24 6 પછી કેટલા આવે 7 તો 7 વડે ગુણો 1 ને 7 વડે ગુણો 1 7 7 4 ને 7 વડે ગુણો 7 6 28 છે તો ચાલો આવી રીતે આવડી જાય કાઈ કરવાનું નથી આપણે પહેલા શું કરવાનું છે જે પહેલું પદ હોય જે પહેલી સમય સંખ્યા છે એના આધારે બીજી સમય સંખ્યામાં કેવી પેટર્ન બનાવેલી છે તે ચાલો વધુ ચાર સમય સંખ્યાઓ વધુ ચાર હવે આપણે પેટર્ન ગોતી કે -1 ના છેદમાં 6 છે તો 1 ને કેટલા વડે ગુણ્યા 2 વડે 6 ને કેટલા વડે ગુણ્યા 2 વડે એટલે કે 1 2 2 6 2 12 પણ આ નિશાની ઉપર છે આ નિશાની માઈનસ છે એનાથી કાંઈ ફેર પડે નહીં આ નિશાની નીચે લઈ જઈએ તો પણ ચાલે એટલે કે આપણે હવે શું કરવાનું છે અહીંથી જો 1 ને 2 વડે ગુણ્યા 1 ને 3 વડે 1 ને 4 વડે તો 4 સુધી ગુણ્યા છે હવે આપણે આગળની સંખ્યા જોઈએ છે તો કેટલા વડે ગુણશે 5 વડે તો 1 5 5 માઈનસ નીચે લખશું કે માય માઈનસ નીચે લઈ લીધી અને 6 5 30 સમજાણો પેટર્ન મળી ગઈ 5 વડે ગુણ્યા હવે કેટલા વડે ગુણવાના 6 વડે 6 6 ને 6 વડે ગુણો 36 માઈનસ 36 હવે 7 વડે 7 6 ને 7 વડે ગુણો 6 7 42 હવે કેટલા વડે ગુણવાના 8 વડે 6 ને 8 વડે ગુણો 6 8 48 છે તો ચાલો આવી રીતે તમને આવડી જાય પેટર્ન ગોતતા પેટર્ન ગોતી લો પછી તમારે શું કરવાનું જ્યાંથી હોય ત્યાંથી આપણે આગળ ગુણવાનું ચાલુ કરવાનું અહીં 4 સુધી ગુણ્યા તો 5 6 7 8 સુધી ગુણ્યા હવે આ જો તો આપણે લખી કે વધુ 4 સમય સંખ્યાઓ પણ અહીંયા જો -2 ના છેદમાં 3 છે પછી 2 ના છેદમાં -3 છે એટલે કે પહેલા શેના વડે ગુણ્યા 1 વડે ગુણ્યા આ માઇનસ નિશાની 3 ને આપી દીધી 1 વડે ગુણ્યા પછી 2 વડે ગુણ્યા પછી 3 વડે ગુણ્યા હવે કેટલા વડે ગુણવાના 4 વડે તો 2 ને 4 વડે ગુણો તો કેટલા આવે 8 3 ને 4 વડે ગુણો તો કેટલા આવે 12 પણ આ નિશાની નીચે આપણે આપી દઈ તો 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 એટલે કે 2 2 હવે આ 2 વડે 2 વડે 3 વડે 4 વડે હવે કેટલા વડે ગુણવાના 5 વડે તો 2 ને 5 વડે ગુણો 10 3 ને 5 વડે ગુણો 15 5 વડે ગુણ્યા પછી કેટલા વડે 6 વડે તો 2 6 12 3 6 18 6 વડે ગુણ્યા પછી 7 વડે 2 7 14 અને 3 7 21 છે ચાલો આવી રીતે તમને પેટર્ન ગોતતા આવડી જાય આમાં આપણે શું કર્યું વચ્ચેની સમય સંખ્યા લખી તો વચ્ચેની સમય સંખ્યા લખવા માટે આપણે
છેદ કેવા કરવાના મોટા છેદ મોટા કરી તમે સમય સંખ્યા લખી શકો અને આમાં તમને પેટર્ન આપેલી હતી જેના આધારે આપણે બીજી આગળની ચાર સમય સંખ્યા લઈએ ચાલો આપણે દાખલા સમજાઈ ગયા હવે પછીના વિડિયોમાં આપણે આગળના દાખલાનો અભ્યાસ કરીશું